સ્વાધ્યાયનો 14મો દાખલો, એમાં વિભાગ એ એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીભવનકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ છે 1 સેન્ટીમીટર છે, તો કોણીય મોટવણી શોધો. ઓકે, કોણીય મોટવણી એટલે કેટલું મોટું થઈને મળશે, ચલો એ શોધવા માટે આપણે શું થઈ રહ્યું છે એનું આપણે અભ્યાસ કરીએ. તમે આકૃતિ ચેક કરો, આકૃતિની અંદર આ વસ્તુ છે અને આ જે છે એ એનું પ્રતિબિંબ છે. અરે પ્રતિબિંબ, ચંદ્ર જે છે એ આ લેન્સને લીધે પ્રતિબિંબ મળે છે. તો કેવી રીતના મળે? તો કે જો આ બાજુ હોય ને, જમણી બાજુનું બિંદુ, વ્યાસાંત બિંદુ, એનું પ્રતિબિંબ ડાબી બાજુ મળે, ઊંધું મળે પ્રતિબિંબ. અને આ જે ચંદ્ર છે જેનું બિંદુ ડાબી બાજુ છે, વ્યાસાંત બિંદુ, એનું બિંદુ અહીંયા મળે. ઓકે, તો આવી રીતે કિરણો દોરી શકાય. એમાં જે આલ્ફા છે, આલ્ફા એને કોણીય વ્યાસ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? કોણીય વ્યાસ કહેવામાં આવે છે. હા, એટલું ધ્યાન રાખજો. બીજું FO, વસ્તુ છે એ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હોય છે એ ધ્યાનમાં રાખજો. વસ્તુ છે એ કેન્દ્ર લંબાઈ FO જેટલા અંતરે છે એમ આપણે કહીએ છીએ. તો બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને આના પરથી આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO બરાબર 15 મીટર આપેલી છે. આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર એટલે 0.01 મીટર આપેલી છે. પછી કોણીય મોટવણીને આપણે નામ આપીએ છીએ M, તો એમનું સૂત્ર છે FOના છેદમાં FE. તો સૂત્ર યાદ રાખવાનું છે. કિંમત મૂકતા જવાબ આવશે 1500, એટલે જે હશે એ 1500 ચંદ્ર છે, તો 1500 ગણો નાનો થઈને અથવા 1500 ગણો મોટો થઈને આપણે મળશે, એને કહેવાય કોણીય મોટવણી. ખાલી સૂત્ર યાદ રાખજો, સૂત્રમાં કિંમત મૂકીને જવાબ શોધવાનો છે. બસ એ ભાગ થઈ ગયો. બી ભાગ, આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવાનો છે. ચંદ્રનો ઓરિજિનલ વ્યાસ છે 3.48 × 10⁶ મીટર છે. ચંદ્રની કક્ષાની ત્રિજ્યા છે 3.8 × 10⁸ મીટર. ચંદ્રની કક્ષાની ત્રિજ્યાને અહીંયા શું નામ આપેલું છે? ચેક કરો, ચંદ્ર ફરતો હશે તો કેમ ફરતો હશે? આવી રીતે ફરતો હશે ને અહીંયાથી આમ. તો આ જે ભાગ છે FO એની કક્ષાની ત્રિજ્યા જ થશે. બીજા શબ્દોમાં ચંદ્ર અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કે ચંદ્ર વચ્ચે, ચંદ્રને ઓબ્જેક્ટિવ લેન્સ વચ્ચેનું અંતર બધા સરખા જ ગણી શકાય. ચંદ્ર સુધીનું અંતર એટલું મોટું છે કે આ બધા અંતરો છે એ ઘણા નાના હોવાથી ચંદ્ર અને લેન્સ વચ્ચેનું અંતર છે કે ચંદ્ર અને પ્રતિબિંબ વચ્ચેના અંતર સરખા જ ગણાય. ચાલો શું કર્યું છે ચેક કરો. સૌથી પહેલાં પ્રતિબિંબનો વ્યાસ ડી મીટર છે. ચેક કરો, પ્રતિબિંબ છે એનો વ્યાસ કેટલો છે? ડી મીટર આવ્યું. ચંદ્ર વડે બનતો ખૂણો આલ્ફા હોય તો ચંદ્રનો વ્યાસ છેદમાં ચંદ્રની કક્ષાની ત્રિજ્યા. હા, ચંદ્રનો વ્યાસ છે 3.48 × 10⁶ કરી ગયા અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપેલી છે 3.8 × 10⁸. ઓકે, એ પણ તમને અહીંયા આપેલી છે. ચંદ્રનો વ્યાસ આટલો છે, કક્ષાની ત્રિજ્યા છે એ આટલી છે. કિંમત મૂકીએ છીએ એટલે સમીકરણ નંબર 1 આવશે. આ જે ભાગ છે એ શેના માટે કરેલો છે? વસ્તુ તરફનો કરેલો છે આલ્ફા. એટલો જ ખૂણો, અભિકોણો એકરૂપ હોય એટલે પ્રતિબિંબ તરફ થશે. તો ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ આવશે અને છેદમાં શું આવશે? FO. એટલે લખી શકાય ડીના છેદમાં FO, જ્યાં ડી પ્રતિબિંબનો વ્યાસ ના છેદમાં FO. ઓકે, સામસામેના ખૂણો એકરૂપ હોય, સમીકરણ 1 અને 2 સમાન થાય, એમાં FOની કિંમત મૂકો 15, તો ડી બરાબર, બાકીનો ભાગ છે એ સાદરૂપ આપીને કાઢી શકીએ, સેન્ટીમીટરમાં ફેરવીએ તો જવાબ કેટલો આવશે? 13.74 સેન્ટીમીટર. અચ્છા, હવે અહીંયા એક ફેરફાર કરીએ, મને આ ભૂલ લાગે છે. આ જે ભાગ છે એને F0 નહીં કહીએ, આપણે એને કહેશું ચંદ્રની ત્રિજ્યા. શું કહેશું? R. ઓકે, કક્ષીય ત્રિજ્યા. એકચ્યુઅલી FOનો જે ભાગ છે એ આટલો છે. હા, FO એટલે કેન્દ્ર લંબાઈ. વસ્તુ જે છે એ અનંત અંતરે છે, ચંદ્ર અનંત અંતરે છે, એટલે એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? FO જેટલા અંતરે
રચાશે. બીજી પ્રતિબિંબ છે ને એના વ્યાસને આપણે નામ આપી દઈએ ડી ડેસ. સમજો, ધારો કે વ્યાસને નામ આપી દઈએ ડી ડેસ, તો આલ્ફા બરાબર શું લખી શકાય? તો આલ્ફા બરાબર લખી શકાય ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે ડી ના છેદમાં આર વસ્તુ માટે, અને ડી ડેસ ના છેદમાં એફ ઓ પ્રતિબિંબ માટે. સમજાણું? અને પછી આ જે ભાગ છે એમાં બધી કિંમતો મૂકી દેવાનું, અને કોને સૂત્ર કરતા બનાવવાના? ડી ડેસને. ડી ડેસને સૂત્ર કરતા બનાવશો એટલે જવાબ આવી જશે. તો એ રીતે આખું કામ કરેલું છે. આકૃતિ દોરવાની, આકૃતિમાં આ બધું લખજો, આર છે, એફ ઝીરો છે, ડી છે, ડી ડેસ છે, બધું લખવાનું. એના પછી કોણીય વ્યાસ એમ કરીને સ્ટાર્ટ કરવાનું, આલ્ફા બરાબર મને સૂત્રો લખવાના, કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું. એ રીતે પણ કરી શકો છો, અને અહીંયા આપેલું છે એ રીતે શાબ્દિક રજૂઆત કરવી હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. મોટવણી શબ્દો લખો તો એમ, કોણીય મોટવણી શબ્દ લખો તો પણ એમ, એ તમે ધ્યાનમાં રાખજો. બસ લખીને તૈયાર કરજો.